કેમ છો મિત્રો? મજામાં ને? આશા કરું છું કે તમે આ લોકડાઉનમાં પોતાના ઘરમાં સ્વસ્થ અને સુરક્ષિત હશો અને આ લોકડાઉનમાં તમે તમારી શાળા, તમારા મિત્ર અને તમારી શિક્ષકને ખૂબ જ યાદ કર્યા હશો ને? હા, તો આજે આપણે આ નવા સત્રની શરૂઆત પર્યાવરણ વિષયથી કરીએ. તો મિત્ર, આજનો આ ટોપિક આપણે આગળ વધારતા પહેલા હું તમને એક ચિત્ર બતાવીશ અને આ ચિત્રમાં તમને શું દેખાય છે તે તમારે મને કહેવાનું છે. આ ચિત્રમાં તમને શું શું દેખાય છે બોલો તો? હા, બસમાં ચડતા બાળકો, શાળાએ જતા બાળકો, વેનમાં બેસતા બાળકો. તો તમે આ ચિત્ર જોયું? તો બાળ મિત્રો, તમે આ ચિત્રમાં જોયું કે કેટલાક બાળકો વેનમાં બેસે છે, કેટલાક બાળકો શાળાએ જાય છે, તો કેટલાક બાળકો સ્કૂલની બસમાં બેસે છે. તો મિત્ર, આ ચિત્ર પરથી મને એક પ્રશ્ન થાય છે. તો આ પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. તમે તમારા ઘરથી શાળાએ કઈ રીતે પહોંચો છો? તમે તમારા ઘરથી શાળાએ કઈ રીતે પહોંચો છો બોલ તો ખુશી. ચાલ આનો જવાબ આપતો. હા, બસ દ્વારા, રિક્ષા દ્વારા, સેલ્ફ દ્વારા, વેન દ્વારા તમે પોતાની શાળાએ સરળતાથી પહોંચી શકો છો. પરંતુ મિત્ર, એવું નથી. ઘણા ભારતના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ બાળકો પોતાની શાળાએ જવા માટે પડકાર ઝેલવો પડે છે. તો બાળ મિત્રો, આજનો આપણો આ પાઠનું નામ છે ચાલો નિશાળે જઈએ. કારણ એ રોજ નિશાળે જઈએ. તમે રોજ શાળાએ આવો છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, કોઈ સ્કૂટર પર, આમ જુદી જુદી રીતે શાળાએ આવવાનું થાય છે. પણ મેં કહ્યું તેમ ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. તો ચાલો મિત્રો, આવો કેટલાક વિદ્યાર્થીઓને આપણે મળીએ કે તેઓ પોતાની શાળાએ કઈ રીતે પહોંચતા હશે. તો અમદાવાદ શહેરના બાળકોની વાત કરીએ તો ચાલો, અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. ઘરથી શાળા ઘણી દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા આવવા અમે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. સિમેન્ટનો પુલ બ્રિજ, અમે નદીની પેલે પાર રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલને પગથિયા પણ હોય છે. તો મિત્રો, તમારા ગામ કે શહેર નજીક પુલ છે? તો પુલ વિશે વધારે જાણકારી મેળવો. તો જોઈને મિત્રો, કેટલાક બાળકો રિક્ષાનો ઉપયોગ કરે છે તો કેટલાક બાળકો પુલનો ઉપયોગ કરે છે. તો મિત્રો, મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. આ પુલ ન હોત તો શું થાત? ફરી એકવાર બોલું છું, જો આ પુલ ન હોત તો શું થાય? હા, જો પુલ નહી હોય તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકતા નથી. અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે છે. સમયનો પણ બગાડ થાય છે, મહેનત પણ પડે છે. તો મિત્ર, આ પુલ આપણી જાહેર મિલકત છે, આપણને સદા ઉપયોગી પણ છે. પણ મિત્ર, અંતરિયાળ વિસ્તારના બાળકોને આ સરળતાથી પહોંચવાના માર્ગો મળતા નથી. એ લોકો પડકાર ઝેલીને આજે પણ પોતાની શાળાએ પહોંચે છે. તો આવા બાળકોની આપણે ચર્ચા કરીશું. પણ તે પહેલા હું તમને કેટલાક પ્રશ્નો કરીશ, જે પ્રશ્નો તમારે તમારી સમજ થી પોતાની નોટબુકમાં લખવાના રહેશે અને નેક્સ્ટ વિડીયોમાં એ પ્રશ્નના જવાબ તમારી પાસે હું મેળવીશ. પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાં? પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો?
આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો। આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે અને તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવવાનું છે। તમે બનાવશો ને? અને હા, પુલ પરથી પસાર થતી આગગાડી, વાહનો અને પ્રાણીઓ દોરવાનું ભૂલતા નહીં। જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે એ પ્રશ્નની ચર્ચા આપણે કરી ચૂક્યા છે। અહીં તમને એક ચિત્ર દેખાય છે, તો ચિત્રમાં બાળકો હોડીમાંથી શાળાએ જવા માટે નીચે ઉતરે છે। તો ચાલો, ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે। અમે આવા વિસ્તારમાં રહીએ છીએ, શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ। બે દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે। મિત્રો, આ ચારે બાજુથી પાણીએથી ઘેરાયેલો પ્રદેશ હોવાને કારણે બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અથવા પોતાની શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે। તો મિત્રો, એના પણ કંઈક પ્રશ્નો છે। શું તમે હોડીઓમાં બેઠા છો? અને બેઠા હોય તો કેવો અનુભવ થયો હતો? શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો છો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તો મિત્રો, આ બે પ્રશ્નોના ઉત્તર પણ તમારે તમારી નોટબુકમાં કરવાના છે અને નેક્સ્ટ વિડીયોમાં તેના હું પ્રશ્નના જવાબ તમારી પાસે માંગીશ। મિત્રો, કેટલાક બાળકો પોતાની શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે, તો હજુ પણ એવા કેટલાક બાળકો છે જે અલગ અલગ રીતે પોતાની શાળાએ પહોંચે છે, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ। ઊંટ ગાડી। અમે રણમાં રહીએ છીએ, બધી બાજુ રેતી જ રેતી। રેતી દિવસે ખૂબ ગરમ થાય છે। અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ। મિત્રો, કેટલાક બાળકો ઊંટ ગાડીનો ઉપયોગ કરી પોતાની શાળાએ જાય છે। બળદગાડો। અમે ગામડામાં રહીએ છીએ, અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ। જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ પણ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક બાળકો પોતાની શાળાએ બળદગાડાનો પણ ઉપયોગ કરે છે, કારણ કે એ લોકો લીલાછમ ખેતરોની વચ્ચે રહે છે। તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડું કે બળદગાડું છે? તો તેનું ચિત્ર તમારી નોટબુકમાં જરૂરથી દોરજો। સાયકલ સવારી। અમારી શાળા ઘણી દૂર છે। પહેલાં છોકરીઓ શાળાએ જતી જ ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે। મિત્રો, તમે જોયું હશે કે કેટલી છોકરીઓ શાળાએ જતી જ ન હતી, પણ હવે શાળાએ જવા માટે છોકરીઓ સાયકલનો પણ ઉપયોગ કરે છે। જ્યારે પ્રાણીઓ પાસે આપણે ગાડું ખેંચાવીએ ત્યારે તેઓ કેવું અનુભવતા હશે? તો વિચારો, પ્રાણીઓ પ્રત્યે આપણે સંવેદનશીલતા જગાડવા આ મુદ્દાની ચર્ચા જરૂર કરીશું। તમે આ મુદ્દા પોતાની નોટબુકમાં નોંધી રાખજો। કેટલાક બાળકો રણ વિસ્તારમાં રહેતા હોવાને કારણે ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે, તો કેટલાક બાળકો ખેતરાળ વિસ્તારમાં રહેવાને કારણે એ લોકો બળદગાડાનો ઉપયોગ કરે છે, તો કેટલાક બાળકો સાયકલનો ઉપયોગ કરે છે। તો મિત્રો, પહેલાના જમાનામાં કોઈ છોકરીઓને શાળાએ જવા દેવામાં ન આવતી હતી, પરંતુ જમાનો બદલાઈ ગયો છે। હવે દરેક છોકરીઓ અલગ અલગ રીતે પોતાની શાળાએ સરળતાથી જાય છે। તો મિત્રો, હજુ એક સવારી બાકી છે। વિચારો વિચારો કઈ હશે? હા, બસની સવારી। તો મિત્રો, આ બસની સવારીને લઈને મારા મનમાં એક વિચાર આવ્યો, ચાલો ને કંઈક ગીત ગાઈએ। તો તમે બધા મારી સાથે ગીત ગાશો ને, મારો સાથ આપશો ને, તો ચાલો આપણે હળી મળીને એક ગીત ગાઈએ। લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી
જાય ચાલી જાય, એક ટકોડે અટકે એક તો બે ઉપડી જાય ઉપડી જાય ઉપડી જાય, લીલી પીળી બાસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, કાળા દામણના રસ્તા આવે છે સામા દસ્તા, કાળા દામણના રસ્તા આવે છે સામા દસ્તા, નદીઓ નીચેથી સરકી જાય સરકી જાય સરકી જાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, રસ્તામાં આવે ફાટક ગાડી ચાલે ખટાખટ, રસ્તામાં આવે ફાટક ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોપું પીપીપ થાય પીપીપ થાય પીપીપ થાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, બારી પાસે હું બેસું જોતો હું તો ગાયો ભેંસ, બારી પાસે હું બેસું જોતો હું તો ગાયો ભેંસ, ઊંટની વરજાન ચાલી જાય ચાલી જાય ચાલી જાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય. ચાલો મિત્રો, તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. આવજો, ત્યાં સુધી સુરક્ષિત.